આપણે આ આગળ ઘણી બધી સંખ્યાઓની વાત કરી, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમમેય સંખ્યા, અસમમેય સંખ્યા અને સમય અસમય સંખ્યાથી બનતી વાસ્તવિક સંખ્યા, બરાબર છે? અને આમાં કઈ કઈ સંખ્યાઓ આવે અને કેવી કેવી આવે એની પણ આપણે વાત કર્યા. હવે આપણે નાના ધોરણોમાં આપણે જોઈ ગયા કે ભાગાકાર કરતાં આપણે શીખી ગયા છે કે કેવી રીતે ભાગાકાર કરવો, બરાબર? તો એનું થોડુંક અહીંયા છે અને આમાં આપણે થોડુંક ગુસા અને લસા પણ શીખી ગયા છે. તો અહીંયા ભાગાકારની થોડીક સમજ મેળવીએ કે જેમ કે અહીંયા જોઈ શકો છો તમે કે આપણે આરે ભાગાકાર કરીએ છીએ આ પ્રમાણે હોય છે, બરાબર? એમાં જે અંદરની સંખ્યા હોય એને આપણે કહીએ છીએ ભાજ્ય, બહાર હોય જેના વડે ભાગાય એને ભાજક, જે આપણે જેના વડે આપણે ભાગાકાર કરીએ જે સંખ્યા મળે એને કહીએ છીએ આપણે ભાગફળ, અને જે નીચે શેષ એને આપણે જે નીચે સંખ્યા હોય એને આપણે કહીએ છીએ શેષ, બરાબર છે? હવે આ ચારેયનો સંબંધ આપણે કરવો હોય તો કેવી રીતે લખાય? તો આપણે એવું લખી શકીએ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, બરાબર છે? અને આપણે ભાગાકાર ક્યાં સુધી કરીએ છીએ કે જ્યાં સુધી શેષ રહી એ ભાગજક કરતાં કેવી થઈ જાય, નાની ના થઈ જાય, બરાબર છે? શેષ જ્યાં સુધી ભાજક કરતાં નાની ના મળે ત્યાં સુધી આપણે ભાગાકાર કરતા રહીએ છીએ. તો એક એની શરત શું? તો આ રહી એની શરત કે ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ શેષ લેસ ધેન ભાજક, આ આવી શરત છે. જેમ કે આપણે એક નાનો ભાગાકાર કરીએ કે ભાગ્યા 7 લઈએ, બરાબર છે? અને એને આપણે ભાગીએ 2 વડે, તો 2 વડે ભાગાકાર કરીએ તો 2 એકા 2, 2 દૂ 4, 2 તરી 6, 2 ચોક 8, 8 એટલે ભાજકના એટલે રકમ વધી ગઈ, ભાજ્ય આપણો સંખ્યા વધી ગઈ અને ભાજ્ય કરતાં તો આપણે શું કરીશું 2 તરી 6, તો આપણે 2 તરી 6 હવે આ બંનેને શું કરીશું બાદબાકી, એટલે આપણને જવાબ અહીંયા નીચે આવશે બાદબાકી 1 આવશે, બરાબર છે? તો હવે તમે જોઈ શકો છો અહીંયા કે ભાજક અને ભાજ્ય હવે આગળ ભાગ ના ચાલે, કેમ કે શેષ નાની થઈ ગઈ કોના કરતાં, ભાજક કરતાં, બરાબર છે? એટલે જો મોટી હોત તો આગળ ભાગ ચાલે, પણ એ કેવી મળી છે, નાની મળી છે એટલે આગળ ભાગ ચાલશે નહીં. એટલે આને આપણે લખવું હોય તો આ 7 શું કહેવાય આપણું ભાજ્ય, તો ભાજ્ય બરાબર આ શરતનો ઉપયોગ કરો, આ શરતનો, તો ભાજ્ય બરાબર ભાજક કેટલા 2 ગુણ્યા ભાગફળ કેટલા મળ્યા 3 વત્તા શેષ કેટલી મળી 1, બરાબર છે? એટલે જો તમે અહીં કરી શકો છો કે 3 દૂ 6 વત્તા 1 7 થઈ ગયો જવાબ, ભાજ્ય આવી ગયો. તો આ રીતે ભાગાકાર, બરાબર છે? હવે આ આપણે અત્યાર સુધી ભણતા તો આયા જ છે, હવે આને આપણે આલ્ફાબેટિકલ ભણવાનું છે, એટલે આપણે એનું આલ્ફાબેટિકલ ભણવું છે. તો કઈ રીતે ભણવું છે તો જોઈએ, તો એના પછી આપણે જોઈએ આ રીતે. હવે આલ્ફાબેટિકલ એટલે કે આપણે નામ આપી દઈએ કે ભાજ્યને આપણે કહી દઈએ એ, જે આપણે ભાજ્ય કહીએ છીએ અંદર એને કહી દીધો એ, બહાર જે ભાજક છે એને કહી દીધો બી, બરાબર છે? શું કીધો? બી. ભાજ્યને કીધો એ, ભાજકને કહી દીધો બી. એ જ રીતે ભાગફળ, ભાગફળને ઇંગ્લિશમાં કહેવાય કોશન્ટ. શું કહેવાય? કોશન્ટ. એટલે કોશન્ટનો ક્યુ લીધો, સ્મોલ ક્યુ, એટલે ભાગફળ ક્યુ. અને શેષને ઇંગ્લિશમાં કહેવાય રિમાઇન્ડર, શેષને ઇંગ્લિશમાં કહેવાય રિમાઇન્ડર એટલે આર. આપણે આર કોઈ પણ લખી શકીએ, સ્મોલ બીજી ABCD લખાય, ત્રીજી ABCD લખાય, જે લખો હોય, બરાબર છે? આ રીતે આર, બરાબર છે? હવે એ જ શરત અહીંયા ઉપયોગ કરીએ આપણે કે આપણી આગળ શું શરત હતી, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો આ થઈ ગયો ભાજક, સોરી આ થઈ ગયો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. શરત શું હતી? 0 <= શેષ <= ભાજક. તો થઈ ગયું, આ એ જ શરત થઈ ગઈ, બરાબર છે? અને આને આપણે આ રીતે આપણે આગલા ધોરણમાં જોઈ ગયા છે કે એક્સ એ એક્સ લખેલું હોય તો આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ, તો આ રીતે ગુણાકાર વારે ઘડી લખવાની જરૂર નહીં જ્યારે આલ્ફાબેટિકલ હોય, તેને સીધે સીધું લખી દેવાય એ બરાબર BQ + R 0 <= R <= B.
અને આ વસ્તુ આપણે બહુપદીમાં પણ નવમા ધોરણમાં જોઈ ગયા હતા, બરાબર, શેષ બહુપદી, ભાગફળ બહુપદી, હે ને, તો આવું પણ આપણે ત્યાં જોઈ ગયા છીએ નવમા ધોરણમાં. બસ એ જ વસ્તુ આ જ છે. અને આ જે આપણે વસ્તુ ભણ્યા એ જ આપણા યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય છે, બરાબર છે. આ જે શરત અહીં દેખાય છે, આ શરત એ બરાબર બી ક્યુ પ્લસ આર ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન બી, એ જ આપણે યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય છે. જે આ વસ્તુ દેખાય છે એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન બી, બરાબર છે. તો આને શબ્દો સ્વરૂપે લખવું હોય તો કેવી રીતે લખાય, તો એ પણ આપણે જોઈ લઈએ યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. તો જો આપેલ ધન પૂર્ણાંકો એ અને બીને સંગત અનન્ય અનૃણ પૂર્ણાંકો ક્યુ અને આર એવા મળે કે જેથી એ બરાબર બી ક્યુ પ્લસ આર ઝીરો લેસ ધેન ઇક્વલ ટુ આર લેસ ધેન બી. જુઓ, આ એ અને આ બી એ કેવા છે, ધન પૂર્ણાંકો. કેવા છે, ધન પૂર્ણાંકો. એના માટે એવા અનૃણ, એટલે કે માઇનસ ના હોય, ઋણ ના હોય, એવા અનૃણ ક્યુ અને આર એવા મળશે કે જેથી આપણી શરત એ બરાબર બી ક્યુ પ્લસ આર ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન બી, આ શરતનું પાલન થશે, બરાબર છે. જેમ કે આ શરતને વધારે સારી રીતે સમજવી હોય તો આપણે કોઈક બીજો ભાગાકાર લઈ લઈએ. તો જેમ કે ભાગાકાર કરીએ તો જુઓ, આપણે લઈ લઈએ 132, બરાબર છે. આને આપણે 3 વડે ભાગીએ, બરાબર. તો 3 વડે ભાગીએ તો પહેલાં 1 વડે ભાગ નહીં ચાલે, એટલે આપણે 2 સંખ્યા લઈએ. તો 3 2 6 3 3 4 12, તો અહીં કેટલા આવશે, 12. હવે બંનેની શું થશે, બાદબાકી, 3 3માંથી 2 જાય તો 1, 1માં 1 જાય તો 0, બરાબર છે. હવે આની સાથે ભાગ ચાલે એમ નથી, હવે 2 ઉતારવા પડશે, તો 2 ઉતારીએ નીચે, બરાબર છે. કેટલા આવ્યા, 12. તો હવે જુઓ, અહીંયા આ શરતનું પાલન થતું નથી, ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન બી, જે આપણી શરત હતી ને, ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ શેષ લેસ ધેન ભાજક, તો એ શરત નહીં. જુઓ તો ભાજક અહીંયા નાના છે, ભાજક કેવા છે, મોટા થવા જોઈએ. અહીંયા ભાજકનો નાના થઈ ગયા, એટલે હજુ આગળ ભાગ ચાલશે, બરાબર છે. અહીંયા હજુ પણ ભાગ ચાલશે, એટલે આગળ આપણે ભાગ લઈ શકીશું. અને આ સીધા શબ્દોમાં કહીએ તો જે શેષ મળી એ હંમેશા ભાજક કરતાં નાની જ હોય, બરાબર, એટલે આગળ ભાગ ચાલે. તો 3 4 12, બાદબાકી કરીએ 0 0, બરાબર છે. તો અહીં જોઈ શકો છો, હવે શેષ રહી એ ભાજક કરતાં કેવી થઈ ગઈ, નાની. તો એ જ શરત આ ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન બી, એ જ શરત કહે છે કે શેષ રહી હંમેશા ભાજક કરતાં કેવી હોય, નાની હોય. અને કોનાથી મોટી ના હોઈ શકે, તો ઝીરો કરતાં નાની ના જ હોય, કાં તો ઝીરો હોય કાં તો ઝીરો કરતાં મોટી હોય, પણ ભાજક કરતાં તો કેવી હશે, નાની જ હશે. ફરી શરત કહી દઉં, આ શરત શું કહેવા માગે છે સમજી લઈએ. શરત એવું કહેવા માગે છે ફરી કે જ્યારે પણ શેષ મળશે એ કેવી હશે, જ્યારે આપણે ભાગાકાર કરીએ છીએ ત્યારે જે શેષ મળે છે એ શેષ કેવી હશે, તો કે ઝીરો કરતાં મોટી હશે, કાં તો ઝીરો હશે કાં તો ઝીરો કરતાં મોટી હશે. ફરી, શેષ હશે કેવી હશે, ઝીરો કાં તો ઝીરો કરતાં મોટી, પણ ભાજક કરતાં તો કેવી હશે, નાની જ હશે. અને જો ના હોય તો આગળ ભાગાકાર ચાલુ જ રાખવાનો, જો થાય તો ભાગાકાર કર્યા કરવાનો, અને ના થાય તો પછી આપણે રોકાઈ જવાનું, બરાબર છે. તો આ જ છે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. હવે આપણે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય ભણીએ છીએ, તેનો ઉપયોગ શું, તો આપણે અહીંયા ઉપયોગ એનો ગુસા શોધવા માટે કરીશું. શું શોધવા માટે કરીશું, ગુસાઅ, જેને આપણે નાના ધોરણોમાં શીખી ગયા છે અવયવની રીતે. અહીંયા આપણે અવયવની રીતે નથી કરવાનું, આપણે અહીંયા યુક્લિડના રીતે કરવાનું છે. બરાબર બી ક્યુ પ્લસ આર ઝીરો લેસ ધેન ઇક્વલ ટુ આર લેસ ધેન બી, આ સ્વરૂપના આધારે કરવાનું છે.
અને ગુસાનું પૂરું નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવ બરાબર છે. તો અહીંયા આપણે એનો ઉપયોગ કરવાનો છે. તો આપણે હવે એક ઉદાહરણ તરીકે સમજવું હોય તો ચલો એ પણ સમજી લઈએ. તો માની લઈએ આપણાને એક બે ધનપૂર્ણાંક, અહીંયા દરેક વસ્તુ ધ્યાન રાખવાનું, અહીંયા ધનપૂર્ણાંક શબ્દ વાપરેલો જ છે, તેનો આપણે ઉપયોગ કરીને જ આગળ કામ કરવાનું બરાબર છે. તો આપણે લઈએ એક ઉદાહરણ લઈએ. માની લઈએ આપણાને બે કોઈ ધનપૂર્ણાંક સંખ્યાઓ આપી છે 13 અને 7. બે સંખ્યાઓ આપી છે 13 અને 7. તો આ જે પહેલી સંખ્યાને આપણે અંદર રાખીએ 13 અંદર અને 7ને આપણે 12 રાખીએ બરાબર છે. એટલે 13 આપણો શું થઈ ગયો? ભાજ્ય. અને 7 આપણો શું થઈ ગયો? ભાજક. હવે આનો ભાગાકાર કરીએ તો અહીંયા ભાજ્ય રહ્યો 7 કરતાં, તો કેવો ભાજક કરતાં કેવો છે? મોટો છે, એટલે ભાગ ચાલશે બરાબર છે. તો 7 એકા 7, 7 2 14 ભાજ્ય કરતાં વધી ગયો. તો આપણે શું કરીશું? 7 એકા 7 બરાબર છે. તો હવે બાદબાકી કરીએ, 3માંથી 7 ના જાય એટલે શું કેવું લેવું પડે? દશક લેવો પડે. તો દશક લઈએ, હવે 13માંથી કેટલા જાય? 7. 13માંથી 7 જાય તો કેટલા રહે? 6. કેટલા રહે? 6. તો હવે આ જ સ્વરૂપ આપણને મળી ગયું. હવે આ સ્વરૂપને આપણે કઈ રીતે લખાય? તો કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. અહીંયા ભાજ્ય આપણા કેટલા છે? 13. ભાજક કેટલા છે? 7. ભાગફળ કેટલા છે? 1. અને શેષ કેટલી મળી? 6. જો એમાં ભાજક કર જો 0 કર શેષ રહી મળી, એ 0 કરતાં મોટી છે, કાં તો 0 ચાલે કાં તો 0 કરતાં મોટી હોવી જોઈએ. પણ ભાજક કરતાં તો કેવી હોવી જોઈએ? નાની જ હોવી જોઈએ. જોઈ શકાય છે 7 મોટા કે 6 મોટા? તો 7 મોટા, એટલે ભાજક મોટો છે શેષ કરતાં. જો શેષ નાની મળે ભાજક કરતાં તો આગળ ભાગ ચાલે નહીં બરાબર છે. તો આને હવે આપણે લખવું હોય તો કઈ રીતે લખાય? તો આ થઈ ગયો આપણો એ, આ થઈ ગયો આપણો એ, આ થઈ ગયો આપણો બી, આ થઈ ગયો આપણો ભાગફળ ક્યુ, આ થઈ ગયો આપણો શેષ આર બરાબર છે. તો આને લખવું હોય તો એ બરાબર બી ક્યુ પ્લસ આર. તો એ એટલે કેટલા? 13 બરાબર બી ક્યુ. તો બી ગુણ્યા 1. તો 7 ગુણ્યા 1 વત્તા આર. આર એટલે કેટલા? 6. તો આ થઈ ગયું 13 બરાબર 7 ગુણ્યા 1 વત્તા 6. અને આનું સાદરૂપ પણ આપી શકો છો, 7 ગુણ્યા 1 એટલે 7, 7 વત્તા 6 13 થઈ ગયું. તો આ થઈ ગયું યુક્લિડનું ભાગાકારનું પૂર્વક્રમે. એવી જ રીતે માની લો આપણને બીજી બે કોઈ સંખ્યાઓ આપી દીધી હોય, બીજી કોઈ બે બીજી બે ધનપૂર્ણાંકો આપી દે અને એને આપણે યુક્લિડ સ્વરૂપે દર્શાવવું છે. તો 7 અને 13 આપી દે છે. કઈ આપે છે? 7 અને 13. તો હવે આ દરમિયાન શું કરીશું? તો આ દરમિયાન આપણો ભાજક કોણ હશે? 7. ભાજક કોણ હશે? 13. તો આપણે ભાજ્ય અને ભાજક તરીકે ગોઠવી દઈએ. તો અહીંયા અહીંયા 7 આવશે અને અહીંયા 13 આવશે. હવે અહીંયા આપણે જોઈએ તો ભાજ્ય કરતાં ભાજક કેવો છે? મોટો છે. તો આગળ ભાગ કેવી રીતે ચાલે? તો આપણે અહીંયા એક કામ કરીશું, અહીંયા આપણે 0નો તો ઉપયોગ કરી શકીએ છીએ, કેમ કે શેષ રહીએ 0 હોઈ શકે કાં તો 0 કરતાં મોટી હોઈ શકે. પણ ભાજક કરતાં તો કેવી હશે? નાની. તો આપણે કરીએ 13 ગુણ્યા 0 કેટલા થશે? 0. 0 7ની અને 0ની બાદબાકી કેટલી થાય? 7 જ. તો અહીંયા જુઓ તો શેષ કેટલી મળી? ભાજક કરતાં મોટી છે? ના, ભાજક કરતાં નાની છે. એટલે આપણું અહીંયા ભાગાકાર વેલિડ છે. તો આને આપણે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય સ્વરૂપે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવાય? તો આ થઈ ગયો આપણો એ, આ થઈ ગયો આપણો બી, આ થઈ ગયો ક્યુ, આ થઈ ગયો આર. તો આને એ બરાબર બી ક્યુ પ્લસ આર તરીકે દર્શાવીએ. તો એ બરાબર 7, બી બરાબર 13, ક્યુ બરાબર 0 અને વત્તા આર બરાબર 7 થઈ ગયું. એટલે હવે જુઓ તો 13 ગુણ્યા 0, તો 0 વત્તા 7 કેટલા થાય? 7 થઈ ગયું. 7. તો આ છે યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય. હવે હોમવર્કમાં 2-3 દાખલા લખવાના છે, એ લખી લો, હું તમને આપી દઉં છું.
एक आ होमवर्क लखी लो, 15-7, बीजो 7-15, त्रीजो 24-3, चौथो 3-24, अने पांचमो 17-8। बराबर छे। आ होमवर्क में युक्लिडना भागाकार पूर्व प्रमेय स्वरूपे दर्शावाना छे, जे आपे आगळ बे उदाहरण कर्या ने के बराबर बीक्यू प्लस आर स्वरूपे दर्शाव्या, बस एवी ज रीते आने दर्शावाना छे। बराबर छे।